ચર્ચા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, કઈક ભૂમિતિના જે ટોપિક છે, બિંદુ રેખા, કિરણ, રેખાખંડ, ખૂણા, રેખિક જોડ, અભિકોણ કે આસન કોણ, તમામ બાબતો આપણે બેઝિકથી સમજીએ છીએ. મિત્રો, આજે આપણે છે એ કોટિકોણ એટલે શું, 30 અંશના ખૂણાના કોટિકોણનું માપ ખાલી જગ્યા મળે, આવા એક એક્ઝામમાં મિત્રો પ્રશ્ન પૂછાતા હોય છે. તો એકદમ બેઝિકથી આપણે શરૂઆત કરવી છે. કોટિકોણ એટલે શું એની વ્યાખ્યા. મિત્રો, પહેલા જે કઈ બાબતો બોર્ડ ઉપર લખવામાં આવે એ તમે નોટમાં લખતા જાજો. કોટિકોણ એટલે કે જે બે ખૂણાના માપનો સરવાળો, જે બે ખૂણાના માપનો સરવાળો મિત્રો 90 અંશ થાય તે ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય. મિત્રો, સિમ્પલ વસ્તુ, જે બે ખૂણાઓ છે જેના માપનો સરવાળો, મિત્રો બોલું છું, માપનો સરવાળો શું કહે છે, 90 થતો હોય તે ખૂણાઓ એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. મિત્રો, અહીંયા ઉદાહરણ આપણે જોઈએ, એક આ ખૂણો છે, આ ખૂણાનું નામ આપણે આપીએ A, B અને C. મિત્રો, આ ખૂણો 50 અંશનો છે અને એક બીજો ખૂણો અહીંયા લખી નાખીએ C, D, E. તો મિત્રો, આ બે ખૂણા છે, આ ખૂણો મિત્રો 40 અંશનો છે. ઓકે, તો આ બંને ખૂણા, ખૂણો A, B અને C અને ખૂણો C, D અને E, આ બંને ખૂણા, આનો ખૂણો, આ ખૂણો 50 નો છે, આ ખૂણો 40 નો છે, આ બંનેના માપનો સરવાળો 90 થાય છે. હા, આ બંનેના માપનો સરવાળો 90 થાય છે તો બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે એમ કહેવાય. કેટલું સરળ છે મિત્રો. આ રીતે પણ તમે સમજી શકો છો. અહીંયા એક આ રીતે ખૂણો દોરીએ અને મિત્રો અહીંયાથી એક કિરણ આ રીતે નીકળતું હોય અને આ આ મિત્રો જો ખૂણો આ 40 નો હોય ને આ 50 નો હોય, આ આ બંને ખૂણા, તો બંને ખૂણાના માપનો સરવાળો 90 થાય છે. હા, તો એકબીજાના કોટિકોણ. મિત્રો, અહીંયા એવું નથી 50, અહીંયા 60 લખો, આ 60 અંશનો ખૂણો છે તો આ ખૂણો કેટલો હશે, 30 અંશનો. તો આ બંને ખૂણા શું કહેવાય છે, એકબીજાના કોટિકોણ છે તેમ કહેવાય છે. આવું મિત્રો ભૂમિતિની શરતો છે. ભૂમિતિની અંદર જે જે શરતો છે એ શરતો પાકી હોય ને. જો રેખિક જોડ હોય તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો એ બંને ખૂણા કેવા કહેવાય, એકબીજાના રેખિક જોડ. જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય તો એકબીજાના એક પૂરક કોણ પણ કહેવાય. પણ શરત આપણે યાદ હોય છે. અભિકોણની શરત આપણે કીધી ને, સામસામા ખૂણા અભિકોણ હોય એમ. અહીંયા મિત્રો આ ખૂણો અહીંયા નામ આપી દેવાય એક્સ, વાય અને આ ઝેડ, સમજીને ઝેડ એક્સ અને એ કરી નાખી, તો આ બંને ખૂણા એકબીજાના કોટિકોણ છે એમ કહી શકાય છે. પણ મિત્રો અહીંયા જોઈએ એક બીજી વસ્તુ તમને સમજાવું. આ ખૂણાનું માપ આપણે સમજી લો કે 60 આપ્યું છે, એ બી સી નું માપ 60 છે અને સી ને બદલે અહીંયા લખી નાખો ડી ઈ એફ, ડી ઈ અને એફ, એ ખૂણાનું માપ 40 છે. તો આ આ ખૂણો 60 છે, આ ખૂણો 40 છે, એ બંનેના માપનો સરવાળો શું થાય છે, તો શું એકબીજાના કોટિકોણ કહેવાય? ના મિત્રો, ફરજિયાત તમારે એટલી બાબત સમજવાની છે, જે ખૂણાના માપનો સરવાળો 90 થાય ને એ જ મિત્રો, 90 એટલે 90 પછી એમાં 91 નો હાલ, શું કહું છું, 89 પણ નહીં, 89 પણ સંખ્યા હોય છે, બે બે ખૂણાનો માપનો સરવાળો પરફેક્ટ 90 થાય, એ બે ખૂણા એકબીજાના કોટિકોણ છે. જો આ કોન્સેપ્ટ સમજાણો હોય તો હા પાડો. મિત્રો, આટલું બેઝિક અમે તમને પ્રયત્ન કરીએ છીએ તમને ભૂમિતિમાં રસ જાગે તો એક વિડીયો શેર કરતા શું લાગે મિત્રો, આ ચાલો ફટાફટ શેર કરી દો. ફટાફટ જીતુ સર નો વિડીયો શેર કરો અને બધા લોકો લાઈક કરે. એકદમ બેઝિક સમજૂતી અમે તમને આપીએ છીએ અને બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર કરાવો છે. હવે પછી ગણિતનો ડર જે રીતે દૂર થયો ને, એ રીતે ભૂમિતિનો પણ ડર દૂર કરવો છે. મિત્રો, કોટિકોણના દાખલા કેવા પૂછે છે ને, હવે તમને દાખલા સમજાવું કે ભાઈ એવો પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર. મિત્રો આ રીતે પ્રશ્ન પૂછાય, 30 અંશના કોટિકોણનું માપ
ખાલી જગ્યા છે. તો મિત્રો સિમ્પલ આ પ્રશ્ન છે, ઓપ્શન એ આપશે 70 અંશ, બી ઓપ્શન 60 અંશ, સી ઓપ્શન 50 અને ડી ઓપ્શન 55. મિત્રો તમારે પેન ઉપાડવા નથી, કોટિકોણનું માપ કીધું છે. મિત્રો એક ખૂણાનું માપ કેટલું છે, જો 30 આપ્યું હોય તો 90 માંથી મિત્રો 30 બાદ કરવાના. કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 90 થાય છે. અહીં 90 માંથી 30 બાદ કરી નાખો એટલે 60 આપણો જવાબ મિત્રો, બી આપણો જવાબ. આવા દાખલા જો પૂછાય અને જો તમારો 1.25 માર્ક કપાઈ જાય ત્યારે તમારા ભાઈને દુઃખ લાગે, મને દુઃખ લાગે. મિત્રો આવું સરળ વસ્તુ ખાલી બાદ બાકીની પ્રશ્ન છે, લોજિકલી જોઈને તમે ઓપ્શન માંથી જવાબ આપી શકો. પેન પણ ગણતરી નથી કરવી, એક ખૂણાનું માપ 40 છે અને કોટિકોણનું માપ કેટલું, તો 50 જવાબ તમને મળી જાય. એક ખૂણાના કોટિકોણનું માપ મિત્રો 55 હોય તો બીજા કોટિકોણનું માપ, એક ખૂણાનું માપ 55 અંશ છે એના કોટિકોણનું માપ કેટલું, તો 90 માંથી 55 બાદ કરો એ તમારો જવાબ. તો મિત્રો કેટલું સરળ છે. તો ચાલો થોડાક દાખલા એક ઉદાહરણ વધારે કરીએ અને તમારો કોન્સેપ્ટ ને એકદમ મજબૂત બનાવી દઈએ કે હવે પછી ક્યારેક કોટિકોણનો દાખલો પૂછાય તો મને આવડે. ઓકે, તો એના માટે એક લાઈક અને એક શેર. ચાલો મિત્રો, તો મિત્રો ખાસ કોટિકોણ આધારિત કેવા દાખલા બને છે એક્ઝામની અંદર મિત્રો, અલગ અલગ પેટર્ન થી દાખલા બનતા હોય. તો મિત્રો પહેલો એક સિમ્પલ દાખલો જોઈએ, એક ખૂણાનું માપ 25 અંશ છે તો તેના કોટિકોણનું માપ શું. મિત્રો 25 હોય તો આપણે પહેલા તો કોટિકોણનું માપ શોધવાનું હોય તો આપણો નિયમ શું છે, બે ખૂણાના માપનો સરવાળો. એટલે મિત્રો આ એક ખૂણો છે એનું માપ 25 છે સમજો, તો આ ખૂણાનું માપ કેટલું, સિમ્પલ. તો આ બંનેના ખૂણાના માપનો સરવાળો 90, એટલે આટલી બધી વસ્તુ આપણે કરવાની થતી નથી. 90 માંથી સીધું 25 બાદ કરી નાખો, અહીંયા દીધો 10 5, અહીંયા 8 માંથી 2 જાય તો મિત્રો 6 65 મિત્રો 65 અંશ. બીજો દાખલો, નીચેનામાંથી કયા ખૂણાઓની જોડનું માપ કોટિકોણ નથી. મિત્રો પરીક્ષા વખતે જો તમે ઉતાવળ કરશો, રકમને પૂરેપૂરી વાંચશો નહીં અને દો ઉતાવળા થઈ એ ટીક કરી નાખશે, ઘણા લોકો બી પણ ટીક કરશે, પણ નીચેનામાંથી કઈ જોડી છે જેનું માપ કોટિકોણ નથી. મિત્રો આ બંનેનો સરવાળો 90 થાય છે, હા તાતો છે. પછી 45 45 90 આ પણ છે. 56 અને 34 નો સરવાળો મિત્રો કરીએ. મિત્રો 56 અને સરવાળો કરવામાં બી ઓલું લખવાનું છે નહીં, 10 6 3 9 આને પણ 90 છે. પણ અહીંયા જો મિત્રો તમે વિચારશો તો એકમની સંખ્યાનો સરવાળો કરો, 6 7 2 9, 6 5 3 8, તો 89 થાય. એટલે કયો જવાબ છે આપણો, સી જવાબ આવે છે કે બે, જે બે સંખ્યા છે મિત્રો એનો સરવાળો 90 થતો નથી, એટલે જવાબ આવશે. તો આવા દાખલા મિત્રો પૂછાય તો આવડવા જોઈએ. હવે એક ખૂણાનું માપ 60 ના 60 અંશના 2/5 જેટલું છે. મિત્રો સીધી વસ્તુ નથી આપી, અહીંયા 60 ના 2/5 જેટલું છે તો તેના કોટિકોણનું. પહેલા તો મિત્રો ખૂણાનું માપ 60 છે, 60 ના 2/5 છે એટલે આને 12 5 60 12 વડે ભાગ્યા 12 2 24, એટલે મિત્રો એક ખૂણાનું માપ કેટલો, 12 2 24 અંશ મળે. તો બીજા કોટિકોણનું માપ મિત્રો, બીજા જે કોટિકોણનું માપ આપણે લેવાનું હોય તો 90 માંથી 24 આપણે બાદ કરીએ. મિત્રો સમજી લેજો, 90 માંથી 60 બાદ કરીએ, ઓપ્શન અહીંયા સી આપ, ઓપ્શન એ માં તમને 30 આપે તો મે 30 ટીક કરતા નહીં. મિત્રો એમ કીધું 60 ના 2/5 જેટલું, એટલે આપણે 60 ના 2/5 કરીએ એટલે આપણને 12 2 24 અંશ નો ખૂણો મળે છે, એને આપણે આમાંથી બાદ કરવાના. 10 માંથી 4 જાય તો 6, 8 માંથી 2 જાય તો 66 અંશ. મિત્રો બી ઓપ્શન તમારો જે 66 હશે એ તમારો સાચો જવાબ હશે. તો આના જેવો એક દાખલો આપી દો મિત્રો. મિત્રો 50 ના 2/5 જેટલું હોય તો કોટિકોણનું માપ શોધો. અહીંયા મિત્રો એક હોમવર્કમાં દાખલો આપું છું, ખાસ મિત્રો કરજો. 70 ના કોટિકોણનું માપ, 70 અંશના એક ખૂણો છે એના કોટિકોણનું માપ ખાલી જગ્યા, 89 અંશના કોટિકોણનું માપ ખાલી જગ્યા. પછી મિત્રો અહીંયા 40 ના કોટિકોણનું 56 66, આ બધા દાખલા મિત્રો હોમવર્કમાં આપું છું કોટિકોણના માપનું, તો દાખલો કરજો. હજુ એક પેટર્ન છે દાખલાની જે તમને હજુ મારે સમજાવી છે. તો મિત્રો અહીંયા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો અને દાખલા હોમવર્કના નોટમાં લખવા હોય તો મિત્રો બુક્સ બનાવી હોય તો બુક્સમાં લખી લો. ફરી ક્યારે આ કોન્સેપ્ટ નહીં મળે, અને વધારે માટે મિત્રો તમારે આપણી આ બુક્સની અંદર ખાસ મિત્રો નવોદયની આપી આ બુક છે ને એમાં ભૂમિતિ વિભાગ આપ્યો છે ને ટોપિક નંબર જો તમે 3 ખોલશો તો આમાં વધારે દાખલા આવા જ આવ્યા છે. ઓકે, હજુ એક દાખલો ચાલો જોઈ લઈએ. મિત્રો એક વિશિષ્ટ
દાખલાની એક પેટર્ન છેલ્લું આપણે સમજી લઈએ કે બે કોર્ટિકોનના માપ વચ્ચેનો તફાવત, મિત્રો વચ્ચેનો તફાવત તમને 10 હોય તો તે ખૂણાઓનું માપ શોધવાની વાત થાય છે. તો મિત્રો ધારો કે એક ખૂણો, મિત્રો અહીંયા ધારવાનું, ધારો કે એક જે ખૂણો છે બરાબર એક્સ, તો બીજો ખૂણો શું બનશે મિત્રો, બીજો ખૂણો તો એક્સ ઓછા 10. મિત્રો બે ખૂણાના કોટિકોના બે માપ વચ્ચેનો તફાવત, મિત્રો એક માપ આ છે બીજું માપ આ, વચ્ચેનો તફાવત કીધો છે 10 છે. તો હવે કોટિકોનનો આપણું જે સમીકરણના આધારે આપણે શીખતા હોય અથવા એક કોન્સેપ્ટને આપણે આની પહેલા પણ કીધું, જ્યારે બે માપ આપી દે એનો સરવાળો આપણને ખબર હોય તો મળી જશે એક માપ. કઈ રીતે? તો આ રીતે x પ્રથમ ખૂણો, પ્રથમ ખૂણાનું માપ, બીજું x ઓછા 10 બરાબર 90. મિત્રો 90 કેમ આવ્યા એ તમને સમજાવી દઉં. બે કોટિકોણના માપનો સરવાળો, બે ખૂણા છે, બે ખૂણા કોટિકોણ હોય તો એના માપનો સરવાળો 90 થાય. આ કોન્સેપ્ટ આપણને ખબર હોય તો અહીંયા બે, આ એક ખૂણો, આ બીજો ખૂણો, આનો માપ 90. હવે મિત્રો આ 10 છે એ બરાબરની આ બાજુ જાય, x + x એટલે 2x, 90 10 2x = 100, x = 100/2 તો x = 50 આવે છે. તો પ્રથમ ખૂણાનું માપ 50 છે તો બીજા ખૂણાનું માપ શું આવશે? x ની કિંમત અહીંયા મૂકો, 50 ઓછા 10 બરાબર 40. હવે મિત્રો આ બંને માપનો સરવાળો જોવો તો 90 થાય છે. તો હા, તો આપણો જવાબ મળી ગયો, બંને ખૂણાનું માપ, એક ખૂણાનું માપ 50 છે, બીજા ખૂણાનું માપ 40. હવે આમ પૂછે કે મોટા ખૂણાનું 10 હોય તો મોટા ખૂણાનું માપ શું? તો મોટો ખૂણો 50 બને, નાનો ખૂણો 40 બને. આ રીતે કોન્સેપ્ટ તમને પૂછાય તો આવડવા જોઈએ. મિત્રો એક દાખલો આપી દો, તમને હોમવર્કમાં બે કોટિકોના માપનો સરવાળો, સોરી માપનો તફાવત બાદ હોય તો મોટા એટલે નાના ખૂણાનું માપ ખાલી જગ્યા છે. ઓકે, એક દાખલો આપું છું મિત્રો, ખાસ કરજો. આવા કોન્સેપ્ટ વધારે સમજવા અપેક્ષા આપણી બુક છે મિત્રો, બુક્સ ની અંદર બધું જ કોન્સેપ્ટ આપ્યા છે ભૂમિતિના. એકવાર મિત્રો બુક્સ લઈ લેજો, જેને પાસે છે એ એકવાર દાખલા એમાંથી કરજો, 5-5 દાખલા અમે મિત્રો આપ્યા છે. ઓકે, ફરી મળીએ. જય હિન્દ, જય ભારત.